सेंट जेवियर स्कूल आदिपुर ई क्लास में आप सबनो हार्दिक स्वागत छे। आज आप धोरण 6 ना विषय जीवन मूल्य में अभ्यास करवानो छे। आनी पहले आप प्रथम पाठ में आप शू सीख्या के आप भगवान ने प्रार्थना अलग अलग कारण माटे करी छे, केम के ईश्वरे आपने जन्म आप्यो, आ सृष्टि नु सर्जन कर्यु, ईश्वर सर्वशक्तिमान छे, आ घणा बधा कारणो हता जेना माटे आप ईश्वर ने प्रार्थना करवा हता, बराबर छे। तो हवे आपणे पाठ 2 માં શીખવાનું છે કે પ્રાર્થના શું છે। તો આજનો આપણો પાઠ છે પાઠ 2 પ્રાર્થના શું છે। તો હવે પાઠ 2 નો આપણે અભ્યાસ કરીશું, નામ છે પ્રાર્થના શું છે। તો આપણે અલગ અલગ કારણોસર ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ, બરાબર છે। તો આપણા ભારત દેશમાં ઘણી બધી અલગ અલગ જાતિના અલગ અલગ ધર્મના લોકો હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ખ્રિસ્તી છે, આ દરેક ધર્મના લોકો આપણા ભારતમાં વસે છે। હવે એ બધા પોતપોતાના દેવસ્થાનમાં જઈને પ્રાર્થના કરે છે અને બધા ધર્મના લોકોના પોતાના દેવસ્થાન અલગ અલગ હોય છે। જેવી રીતના હિન્દુઓ છે એ મંદિરમાં જાય છે, મુસ્લિમ છે એ મસ્જિદમાં જાય છે, ખ્રિસ્તી છે એ ચર્ચમાં જાય છે અને શીખ લોકો છે એ ગુરુદ્વારામાં જાય છે। જેવી રીતના આ લોકોના દેવસ્થાન અલગ અલગ છે એવી જ રીતના એ લોકોની પ્રાર્થના કરવાની ઢબ, પ્રાર્થના કરવાની રીત પણ જુદી જુદી છે। આપણે હિન્દુઓ જે છે એ સામાન્ય રીતે સીધા ઉભા રહી બે હાથ જોડી અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ। મુસ્લિમ લોકો છે એ પોતાના માથા ઉપર કપડું અથવા તો દુપટ્ટો બાંધીને આપણા એક પણ વાળ ન દેખાય એવી રીતના દુપટ્ટો બાંધી અને અલ્લાહને બે સામે હાથ રાખીને બંદગી કરે છે, બરાબર। આપણે ગુરુદ્વારામાં જઈએ તો શીખ લોકો પણ છે એ પણ પોતાના માથા ઉપર રૂમાલ અથવા તો ચુન્ની બાંધે છે કે જેથી આપણો એક પણ વાળ આપણા મોઢા ઉપર ના આવતો હોય એવી રીતના ચુન્ની બાંધીને એ લોકો ઈશ્વરને ત્યાં આગળ પ્રાર્થના કરતા હોય છે। એવી રીતના ખ્રિસ્તી લોકો જે છે એ ચર્ચમાં જાય છે ત્યારે એ લોકો ઘૂંટણ ઉપર બેસીને નીચે બેસીને આમ હાથ રાખીને રાખીને પ્રાર્થના કરે છે અને ઈશ્વરની પાસેથી એ લોકોની ઈચ્છાઓ માટેનું સાધન છે એ પ્રાર્થના એ લોકો આગળ કરે છે। તો આ અલગ અલગ ધર્મના લોકો એ લોકોના દેવસ્થાન અને એમની પ્રાર્થના કરવાની ધર્મ છે, બધાની અલગ અલગ રીત છે પણ બધા જ કયા કારણોસર ઈશ્વરને પ્રાર્થના કરે છે એ કારણો તો બધા માટે સર્વ સમાન છે, બરાબર છે। હવે આપણે ઈશ્વરની પ્રશંસા કરવા માટે પણ ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ। શું કરવા પ્રશંસા, એમના વખાણ શું કરવા કરવા જોઈએ, કેમ કે એમણે આટલી સુંદર પૃથ્વીની આટલી સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું। તમે જો તમે બહાર નીકળશો અથવા તમે બેસીને આસપાસ જ્યાં પણ નજર ફેરવશો ત્યાં અલગ અલગ પ્રકારની પ્રાકૃતિક વસ્તુઓ તમને જોવા મળશે। એ જોઈને આપણને નવાઈ લાગે કે ઈશ્વરે કેટલી સરસ અદ્ભુત વસ્તુ આ દુનિયામાં બનાવી છે। પછી આપણે કોઈ દિવસ રાતના બહાર નીકળજો તો રાતના બહાર નીકળો અને ઉપર આકાશ તરફ જેવી નજર કરશો તમને ઘણા બધા અસંખ્ય તારાઓ જોવા મળશે। એ જોઈને એવા અવકાશી પદાર્થો જોઈને આપણને કેવી નવાઈ લાગે કે ઈશ્વરે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કેવી સુંદર અને અદ્ભુત રચના કરી છે, હે ને। પછી આપણું શરીર જ જોઈ લો, આપણા શરીરની અંદર તમે આગળ જઈને મોટા ધર્મમાં વિજ્ઞાનના વિષયમાં ભણશો કે અંદર શરીરની અંદર આપણા કેટલા બધા અંગો છે, અલગ અલગ પ્રકારના દરેક અંગોનું અલગ અલગ કામ છે, બરાબર છે। જેમ તમારા ઘરમાં મમ્મી પપ્પાનું કામ અલગ અલગ છે એમ અહીંયા આપણા શરીરની અંદર અલગ અલગ આપણા અંગ આવેલા છે એ દરેક અંગનું અલગ અલગ કામ છે। એ રચના જોશો ને તમે તો તમને નવાઈ લાગશે કે ઈશ્વરે શું વિચારીને કેવું વિચારીને આવી અદભુત રચના કરી છે। તો આ બધી જ વસ્તુઓ માટે આપણે ઈશ્વરના વખાણ કરવા જોઈએ અને વખાણ માટે કયું માધ્યમ વાપરવાનું છે, પ્રાર્થના। આપણે ખાસ ઈશ્વરને પસંદ કરીએ છીએ તો આપણે એમને જણાવવું જોઈએ કે આપણે એમને પસંદ કરીએ છીએ, આપણે એમના વખાણ કરીએ છીએ, તો એ જણાવવા માટે આપણે એમને પ્રાર્થના કરવી છે। ત્યાર પછી આપણે જોઈએ કે ભગવાનનો આભાર પ્રગટ કરવા પણ આપણે એમને પ્રાર્થના કરવી છે। હવે એમના આભાર શું કરવા પ્રગટ કરવો જોઈએ, આપણે આપણા માટે કઈ કર્યું હશે તો આપણે આભાર પ્રગટ કરવો જોઈએ ને। જો આપણે આપણા જીવનમાં છીએ તો આપણું તો સૌથી પહેલા આપણું સર્જન ઈશ્વરે કર્યું તો આપણે એમના માટે એમનો આભાર માનવો જોઈએ। આપણા જીવનમાં આપણા માતા પિતા, આપણા વડીલો, ભાઈઓ, બહેનો, આપણા ફ્રેન્ડ્સ, મિત્રો, બરાબર, આ બધા જ આપણને આપણી આસપાસ આપ્યા, કોણે આપ્યા, ઈશ્વરે આપ્યા,
તો આપણે એના બદલ પણ એમનો આભાર કરવો આભાર માનવો જોઈએ અને આભાર કરવા માટેનું સરસ મજાનું માધ્યમ શું છે તો છે પ્રાર્થના આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વરને આપણે આભાર માની શકીએ છીએ ત્યારબાદ આપણે જોઈએ કે ભગવાન પાસેથી આપણે માફી માંગવી જોઈએ શું કરવા માફી માંગવાની તમે કંઈ ભૂલ કરો તો તમારે માફી માંગવી પડે ને તમે સ્કૂલમાં હો અને તમે અભ્યાસ કરતા કરતા કંઈ તમારાથી ભૂલ થઈ જાય તો તમે તમારા ટીચરને તમારા ગુરુજીને સોરી કહો છો ઘરે પણ તમે કંઈ મસ્તી કરતા હો અને તમારાથી કંઈ વસ્તુ તૂટી જાય તો તમે તમારા માતા પિતાને સોરી કહો છો બરાબર પછી આપણે જીવનમાં આપણા રોજબરોજના જેવી રીતના આપણે રોજબરોજની દિનક્રિયાઓ કરીએ દિનક્રિયાઓ કરીએ છીએ એવી જ રીતના આપણે આ દિનચર્યાનો એક ભાગ છે ભૂલ આપણે માણસો છીએ ને ડગલે ને પગલે નાની કે મોટી ભૂલ કરતા જ રહીએ છીએ ક્યારેક આપણે આપણા માતા પિતાને દુઃખ થાય આપણા શિક્ષકોને દુઃખ થાય એવું આપણે બોલી જતા હોઈએ છીએ ક્યારેક આપણે આપણા મિત્રોના વિરોધમાં બોલતા હોઈએ છીએ તો એ પણ આપણી ભૂલ છે તો આવી બધી ભૂલોથી છે ને ઈશ્વરને ખોટું લાગે છે એમને દુઃખ થાય છે કે મારા બાળકો આવું ખરાબ કાર્ય કરે છે તો આ બધી ભૂલો માટે પણ આપણે ઈશ્વરનો આપણે ઈશ્વર સામે પ્રાર્થના કરીને સ્વીકારવું જોઈએ કે આપણે આવી ભૂલ બીજી વાર નહીં કરીએ અને એનું પુનરાવર્તન ન થાય એનું આપણે ધ્યાન રાખીએ એ માટે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ પછી આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે તો આપણે જેવી રીતના નાના બાળકો હોય એને મુશ્કેલી આવે તો તરત દોડીને કોની પાસે જાય મમ્મી પપ્પા પાસે હવે આપણે દિવસ જેમ જેમ મોટા થતા જઈએ એટલે આપણે મમ્મી પપ્પાની મદદ ઓછી લઈને આપણે મિત્રો પાસે મદદ માંગતા હોઈએ અથવા તો સૌથી વધારે આપણા પાકા મિત્ર કોણ કહેવાય તો એ છે ઈશ્વર ઈશ્વર આપણા પિતા છે કેમ કે એમણે આપણને જન્મ આપ્યો છે જેવી રીતના બાળક પોતાના પિતા પાસેથી કોઈ પણ વસ્તુની માંગણી કરે બરાબર ને આપણે આપણે કોની પાસે માંગણી કરીએ આપણા પિતાજી પણ કોની પાસે માંગણી કરે ઈશ્વર પાસે એમની પાસે આપણે મદદ માંગીએ છીએ કે અમે કોઈ પણ કાર્ય કરીએ છીએ એ અમારું કાર્ય સારું થાય તો એ એક પ્રકારની મદદ છે પછી આપણને સરસ મજાનું સ્વાસ્થ્ય આપે તંદુરસ્તી આપે એના માટે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ પછી આપણા જીવનમાં સુખ આવે શાંતિ આવે ઈશ્વર આપણી દરેક પડે રક્ષા કરે એ પણ આપણા માટે મદદ થઈ ને એ આપણને ડગલે ને પગલે એમનો સાથ આપે આ બધી જ વસ્તુઓ શેની અંદર આવશે મદદની અંદર તો આપણે ઈશ્વરને મદદ કરવા માટે પણ એક માધ્યમ છે જે છે પ્રાર્થના પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વર પાસેથી મદદ માંગી શકીએ છીએ બરાબર છે એના પછી છે આપણે આપણે એવું વિચારતા હશું કે આ પ્રાર્થના તો એવું છે કે સવારે ઉઠી ન કરવાનું હે ને પણ એવું નથી હોતું પ્રાર્થના ગમે ત્યારે થાય એનો કોઈ ચોક્કસ સમય નથી તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ પ્રાર્થના કરી શકો એવું જરૂરી નથી કે આપણે મંદિરમાં જઈને પ્રાર્થના કરાય ચર્ચમાં જઈને પ્રાર્થના કરાય મસ્જિદમાં જઈને પ્રાર્થના કરાય એવું કશે જ લખેલું નથી કે આ જગ્યાએ જઈને આપણે પ્રાર્થના કરીએ આપણે દરેક જગ્યાએ જઈને ગમે ત્યાં જઈને પ્રાર્થના કરી શકીએ છીએ આપણે પથારીમાં સુતા સુતા પણ પ્રાર્થના કરી શકીએ બરાબર સૌથી સારી ટેવમાં જો આપણે કહીએ તો સવારે જો વહેલા ઉઠીએ ત્યારે આપણે ઈશ્વરને યાદ કરવા જોઈએ કે તમે મને આજનો દિવસ આપ્યો એના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું બરાબર પછી રાતના સુતી વખતે પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે આજના દિવસમાં મારાથી જે પણ કંઈ ભૂલ થઈ છે એ માટે મને માફ કરજો અને આજનો દિવસ તમે મને આપો એ માટે પણ હું તમારી ખૂબ ખૂબ આભારી છું બરાબર ત્યાર પછી આપણે જમવા પહેલા પણ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે આપણે આપણને એક ટાઈમનું આ અન્ન અથવા તો ભોજન આપ્યું એ માટે પણ આપણે એમના આભારી છીએ એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ જમ્યા પછી પણ આપણે આ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ તો આ બધી સારી ટેવ છે બરાબર પછી આપણે શાળાએ આવીએ છીએ તો આપણે ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ કે અમને શાળામાં જે કંઈ અમારા શિક્ષકો ભણાવે એ અમને યાદ રહી જાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ તો આ બધી પ્રાર્થના કરવાની સારી ટેવ છે એટલે પ્રાર્થનાનો કોઈ ચોક્કસ સમય કે સ્થળ નક્કી નથી આપણે ગમે ત્યાં ગમે તે રીતે પ્રાર્થના કરી શકીએ છીએ તો આ છે આપણો પાઠ પાઠ બે પ્રાર્થના શું છે બાળકો તમારે પાઠ બે પ્રાર્થના શું છે એનો અભ્યાસ તમારે એક વખત ચોપડીમાંથી એનો પાઠનું વાંચન કરવાનું છે ત્યારબાદ તમારે આ સ્વાધ્યાય કાર્ય આપ્યું છે એ તમારે નોટબુકમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું છે
જેમાં પ્રશ્નના જવાબ લખવાના છે. નંબર 1 પ્રાર્થના માટે મંદિરમાં જવું શા માટે જરૂરી નથી. નંબર 2 આપણે ભગવાન પાસેથી ક્ષમા યાચના શા માટે કરવી જોઈએ. નંબર 3 આપણે ભગવાનના વખાણ શા માટે કરવા જોઈએ. આ ત્રણેય પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા.